नमस्कार विद्यार्थी मित्रों, जे विद्यार्थी मित्रों महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी में बीएससी में एडमिशन लेवा मांगता हो एवा विद्यार्थियों माटे महत्वना समाचार छे। एना ऑनलाइन फॉर्म भरवानी प्रक्रिया जे छे ए चाली रही छे। एमनी तारीख अने एनो शेड्यूल जे छे ए अहीं रजू करवामां आवेलू छे। हाल में ऑनलाइन फॉर्म अने रजिस्ट्रेशन करवानी प्रक्रिया चाली रहेल छे। एनी लास्ट डेट रजिस्ट्रेशननी लास्ट डेट जे छे ए 4/6/2020 छे। अने तमे अहीं शेड्यूल जोई शको छो। 5 થી 8 તારીખ સુધી પ્રોવિઝનલ મેરિટ તૈયાર કરવામાં આવશે। 9 થી 11 તારીખ સુધીમાં જે વિદ્યાર્થીઓ એના મેરિટ લિસ્ટ જાહેર થશે એમાં જો કોઈ ફેરફાર કરવા માગતા હોય વિદ્યાર્થી તો એ ઓનલાઈન ફેરફાર પણ કરી શકશે। ત્યારબાદ 15/6/2020 થી 19/6/2020 સુધીમાં એને કન્ફર્મ કરવાનું રહેશે, ફી ભરવાની રહેશે જે તે કોલેજમાં। અહીં આખું શેડ્યુલ જે છે એ દર્શાવેલ છે। અને જે વિદ્યાર્થીઓ કન્ફર્મ ન કરે ત્યારબાદ ખાલી પડતી જગ્યાઓ જે છે એમાં એમનો બીજો રાઉન્ડ બહાર પડશે અને ત્યારબાદ ત્રીજો રાઉન્ડ જે છે એ બહાર પડશે। તમે અહીં ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક પણ મેળવી શકશો। ત્યારબાદ બીજી યુનિવર્સિટીના બીએસસીના એડમિશન માટેની માહિતી તમારે રેગ્યુલર જોતી હોય તો સબસ્ક્રાઇબ કરો। અને ટેલિગ્રામ ચેનલમાં પણ ગાઈડલાઇન જે છે એની પીડીએફ મૂકતા હોય છે કે ટેલિગ્રામ ચેનલ ઉપર ચેનલનું નામ છે કેબીસી સાયન્સ ઝોન ફોર જીએસસીબી। સર્ચ કરીને જોઈન થશો તો તમને એમાં રેગ્યુલર ગાઈડલાઇનની પીડીએફ મળતી રહેશે। તમે વેબસાઇટમાં જાશો એટલે અહીં એડમિશન માટેની ઓનલાઈન એડમિશન માટેની અહીંયા એક લિંક જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે આ પ્રકારનો એક વિન્ડો જોશો, એમાં બેચલર ઓફ સાયન્સ જે છે એને બેચલર ઓફ સાયન્સ આઈસી એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ પ્રકારનો વિન્ડો ખુલશે અને એપ્લાય એડમિશન માટે તમારે તમારી પર્સનલ ડિટેલ બધી જે છે એ નાખવાની છે। એચએસસી જે છે એના પાસિંગ યર, સીટ નંબર ને માર્ક્સ ને એ બધી ડિટેલ તમે એન્ટર કરશો। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કમ્પલસરી છે, એના ઉપર ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીં રજીસ્ટર કરવાનો છે। અને ત્યારબાદ પ્રિન્ટ ફોર્મ અને આ પેમેન્ટ વગેરે ડિટેલ જે છે એ અહીં આવશે। હવે તમારે સાથે રાખવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો દરેક ડોક્યુમેન્ટ જે છે એ તમારે રાખવાના છે। ફોર્મ ભર્યા બાદ એ ડોક્યુમેન્ટની બે બે કોપી તમારે રાખવાની છે અને આ ડોક્યુમેન્ટ્સ જે છે એ વેરિફિકેશન માટે જે તે કોલેજે આપવાના રહેશે। થેન્ક યુ।